માણાવદર તાલુકાના ગેડ પંથકના કોયલાણા, મટિયાણા અને આંબલિયા ગામની હજારો વીઘા જમીનનું ધોવાણ થયું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી છે. માણાવદર તાલુકામાં 24 કલાકમાં 16-20 ઇંચ વરસાદ પડતા જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ પડતા માણાવદર તાલુકાના ઘેડ પંથકના કોયલાણા, આંબલિયા અને મટિયાણા ગામની હજારો વીઘા ખેડૂતોની જમીનોનું મોટા પાયે ધોવાણ થયું છે. મારું ગામ મટિયાણા, અમારી વાડી ઓજત નદીના કાંઠા ઉપર આવેલી છે અને છેલ્લા 5 વર્ષથી આ ઓજત નદીમાં પૂર આવવાથી અમારા નદીના ખેતરોના જે પારાઓ છે દર વર્ષે તૂટી જાય છે. સરકારમાં ઘણી વખતો રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આનું કોઈ પણ નિવારણ આવ્યું નથી. તો અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે વહેલી તકે નદીઓ ઊંડી અને પોળી કરવામાં આવે તેવી અમારી માંગણી. અને હવે કદાચ આવું ના આવું જો બનતું રહે તો હજી 5 વર્ષ અમે આમાં ઊભા થઈ શક્યું નહીં. કોયલાણા, મટિયાણા, આંબલિયા સહિતના ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારની ખેડૂત નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયા, માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ખોબડિયા, કોંગ્રેસ અગ્રણી કાનભાઈ જલુ સહિત આગેવાનોએ મુલાકાતે આવ્યા હતા. દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે તેવું કોયલાણા ગામના ખેડૂત સંદીપ મારાડિયાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી ઉપરવાસમાં વરસાદ હોવાથી ઓઝત નદીમાં ભારે પૂર આવે છે અને તેનો ભોગ આ ઘેડ પંથકના ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે, ત્યારે વર્ષોથી એક જ માંગ છે કે આ નદી ઊંડી અને પહોળી કરવામાં આવે. મારું નામ સંદીપભાઈ મારથીભાઈ મારડિયા છે, હું કોયલાણા ગામનો વતની છું. હવે અમારે દર વર્ષે આ જ રીતે પાણીની તકલીફ થાય છે. ઓજત નદીના વહેણથી અતિશય પારાવાર નુકસાની થાય છે. અમારા પારા, કૂવા બધું ધોવાઈ જાય છે અને અતિશય પાણી થવાથી ખેડૂતના સંપૂર્ણ પાક અત્યારે નિષ્ફળ ગયેલ છે, વાવેલી મગફળી બધું. હવે અમારે સરકારને એક જ વિનંતી છે કે આ ઓજત નદીનું પૂર જે પાણી આવે છે એ નદીને ઊંડી કરે, પોળી કરે અને એનાથી જ આ વસ્તુનો નિકાલ થાય એમ છે. દર વખતે જે પારા અમે કરીએ છીએ એ દર વખતે ધોવાઈ જાય છે, તૂટી જાય છે. આ જે પેદાશ અમારી ખેતરોની જે પેદાશ થઈ છે દર વખતે અમારે એમાં જ નાખવી પડે છે. આનો કોઈ ઉકેલ આવતો નથી. આ છેલ્લા ભાજપ સરકારને વર્ષોથી અમારા જે અરજીઓ પડી છે 5 વર્ષથી 100% ટુવેલ પીચિંગની અરજીઓ મંજૂર થઈ ગયેલ પડી છે, આ છતાંય કોઈ કાને લેતું નથી. માપણી કરેલ ડીઆરઆર માપણી કરી ગયા, ચૂંટણી હતી એટલે એવું કહી ગયા કે માપી જઈએ. હજી કોઈ પણ વસ્તુ બાંધકામ, કોઈ ટેન્ડરિંગ પ્રક્રિયા કે કોઈ પણ વસ્તુ થયેલ નથી અને વારંવાર આ જ પરિસ્થિતિ દર ચોમાસામાં નિર્માણ થાય છે. આથી કરીને વિનંતી કરીને કહેવામાં આવે છે કે આ અમારો ખેડૂતનો અવાજ કોઈ સાંભળે અને આ આ વસ્તુનો નિરાકરણ આવે તેવી નમ્ર વિનંતી. આ તકે પાલભાઈ આંબલિયાએ આ ઘેડ પંથકની મુલાકાત લઈને જણાવ્યું હતું કે ઘેડ પંથકની ડ્રોન કેમેરાથી પરિસ્થિતિ જોઈને આ વિસ્તારનું નિરાકરણ કરો કે કેમ તેવી પોરબંદર લોકસભા મત વિસ્તારના ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને ચેલેન્જ કરવામાં આવી છે. આ તકે પાલભાઈ આંબલિયાએ વધુમાં જણાવ્યું હતું કે 5 વર્ષ પહેલા કોયલાણાના 15 અને મટિયાણાના 21 ખેડૂતોનો પ્રોટેક્શન વોલ મંજૂર કરવામાં આવી છે, તે કામ હજુ સુધી કેમ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત જ્યારે અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે ખેડૂતોના આવા પ્રશ્ન માટે દોડી આવતા અને વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવતા હતા, ત્યારે હવે કેમ નથી ઉઠાવતા તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ જે તારાજી થઈ છે એ તારાજી પૈસાઓમાં આંકી શકાય એવી તારાજી નથી અને એક બે ગામ નહીં, લગભગ ઓજત કાંઠાના 10-15 ગામની અંદર આ તારાજી થઈ છે. અને જે ખેડૂતોમાં જ્યાં પારો તૂટ્યો છે ત્યાં ખેતરની જગ્યાએ નદી થઈ ગઈ છે. તમે જોવો છો મારી પાછળ જે ખાડો છે એ ખાડો ખેતર છે અને એ ખેતરોને આવા નદી જેવા કરી નાખ્યા છે. અને ખાસ મહત્વની વાત એ છે કે આ વિસ્તારના એટલે કે મટિયાણા ગામના મને એક ભાઈએ હમણાં એક પત્ર આપ્યો છે, એ પત્રમાં મટિયાણા ગામના 21 ખેડૂતોની અને કોયલાણા ગામના 15 ખેડૂતોની પ્રોટેક્શન દિવાલ કરવાનું 5 વર્ષ પહેલા
મંજૂર થઈ ગયેલું છે તો 5 વર્ષ સુધી શું કામ આ દિવાલ ન થઈ? આ સૌથી મોટો સવાલ છે. આ દરેક ચૂંટણીમાં અહીંયાથી સંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત ચૂંટણી લડતા લોકો દરેક વખતે આ ખેડૂતોને વાયદા અને વચનો આપે છે કે અમે જીતી જઈશું તો અમે આ ઓજત નદીનો જે પ્રશ્ન છે એ સોલ્વ કરી દઈશું. અત્યાર સુધીમાં પ્રશ્ન સોલ્વ કરવાની વાત તો દૂર રહી, પણ એક મીડિયા કર્મી સાથે મારે જ્યારે વાત થઈ ત્યારે એણે કહ્યું કે આ જ્યારે પૂરગ્રસ્ત એકદમ ભયંકર પરિસ્થિતિ હતી ત્યારે ધારાસભ્યશ્રીને મેં ફોન કરેલો અને ધારાસભ્યશ્રીએ એવું કહેલું કે હું પોતે હલવાયેલો છું. એટલે એણે ચોખોટ ના કહી દીધી કે નદીના પૂરમાં હલવાયેલા છે કે ભાજપથી ઘેરાઈને હલવાયેલા છે, કેમાં હલવાયેલા છે એણે ચોખોટ નથી કહી. કારણ કે એ માણસ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે આવી જ્યારે પૂર આવતું ત્યારે ખેડૂતોની મુલાકાતે આવતા, અહીંયા ખેડૂતોની વહારે આવતા અને પ્રશ્ન વિધાનસભામાં પણ ઉઠાવતા. પણ અત્યારે એ જવાબ એવો આપે છે કે હું હલવાયેલો છું. એટલે હવે જે હલવાયેલો પોતે માણસ હોય એ તો કેવી રીતે લોકોનું કામ કરી શકે? એટલે સવાલ એ છે કે જો આ ભાજપ સરકારની અંદર ભાજપનો ધારાસભ્ય હલવાયેલો હોય તો સામાન્ય માણસ, સામાન્ય ખેડૂતોની પરિસ્થિતિ કેવી હશે? સરકારશ્રીને કિસાન કોંગ્રેસ દ્વારા અમે એક માગણી કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ કે સરકારે આ ખેડૂતને જે ખેતરમાં આપણે ઊભા છીએ, આ 13 વીઘાના ખેતરમાંથી માત્ર 3 વીઘાનું ખેતર બચ્યું છે, ત્યારે આ ખેડૂતને જો ઊભો કરવો હોય સરકારે તો ઓછામાં ઓછું આ 15-20 લાખનું ઓછામાં ઓછું નુકસાન છે. આ હું કહું એમ નહીં, નિષ્ણાંત માણસો, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક, RNBના એન્જિનિયર અહીંયા આવે અને આ ચેક કરી અને જો એ કદાચ સર્વે કરશે તો કદાચ 25-30 લાખનું નુકસાન આવશે, 100% આવશે. તો એ નુકસાન ફૂલ નહીં તો ફૂલની પાખડી માત્ર 13,000 ને 15,000 રૂપિયાની જે ખેડૂતને આપે છે એની જગ્યાએ વાસ્તવમાં નુકસાન થયું છે. એમાં ખેડૂત પગભર થાય, બેઠો થાય એવું વળતર આપે. જે જે આ 15-20 ગામની અંદર ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે, ખેતરો નદીઓ થઈ ગઈ છે, ત્યાં આવું વળતર આપી અને ખેડૂતને બેઠા કરવાનો સરકાર પ્રયત્ન કરે. હજુ સુધી તંત્રના એક પણ અધિકારીએ આ વિસ્તારની મુલાકાત લીધી નથી. આ બાબતે કલેક્ટરને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આવતીકાલે અત્યારે અમે દરેક ખેડૂતોને મળીએ છીએ અને કહીએ છીએ કે આવતીકાલે આપણે જૂનાગઢના નામદાર કલેક્ટર શ્રી પાસે જઈએ, એમને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કરીએ. કારણ કે નથી અહીંયા અત્યાર સુધીમાં ગ્રામ સેવક આવ્યો, નથી કોઈ સર્કલ અધિકારી આવ્યો, નથી તાલુકા વિકાસ અધિકારી આવ્યા, નથી નાયબ ખેતી નિયામક વિસ્તરણ આવ્યા, કે નથી મામલતદાર આવ્યા, કે નથી પ્રાંત અધિકારી, કે નથી કલેક્ટર આવ્યા. ફરજ એમની બને છે કે આ જે ઘટના બની છે ત્યાર પછી સામાન્ય રીતે જ્યારે પૂરગ્રસ્ત પરિસ્થિતિ હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જ્યારે એક્ટિવ હોય ત્યારે 24 કલાકના અહેવાલ રજૂ કરવાના હોય છે. તો આ અહેવાલ મારે કલેક્ટર સાહેબને કાલે આવતીકાલે એ જ પૂછવું છે કે આ અહેવાલો ઓફિસમાં બેસીને રજૂ કર્યા છે કે સ્થળ ઉપર આવીને રજૂ કર્યા છે? જો સ્થળ ઉપર આવીને તમે રજૂ કર્યા હોય તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખબર હશે. એનો અર્થ એવો કે માત્ર ને માત્ર એસી ઓફિસોમાં બેસીને કામગીરી થાય છે, ખેડૂતો સુધી કોઈ પહોંચતું નથી. એના માટે અમે આવતીકાલે કલેક્ટરને એક રજૂઆત કરવા જવાના.